विद्यार्थी मित्रों, हवे आपणे अहीं आगळ त्रीजो चेप्टर केटलू ऊंचकी शको तेमां आगळ आपणे जोईशुं। छोटू वांदरो अने गाजर। ચીકી અને મિકી સસલાએ એક થેલો જોયો, તેમાં ગાજર હતા। આ ચીકી અને આ મિકી છે, એને એક આ થેલો જોયો અને તેમાં શું હતા, ગાજર હતા। ચીકી અને મિકી ઝઘડવા લાગ્યા। આ ચીકી અને મિકી બંને શું છે, ઝઘડવા લાગ્યા। હું મોટા ગાજર લઈશ, ના હું મોટો છું તેથી હું મોટા ગાજર લઈશ, બંને ગાજર માટે ઝઘડવા માંડ્યા। અમે બંને આ ગાજરના સરખા ભાગ પાડવા ઈચ્છીએ છીએ, પરંતુ કેટલાક ગાજર મોટા છે અને કેટલાક નાના છે, અમે શું કરીએ। આ ચીકી અને મિકી શું કહે છે વાંદરાને, કે અમારે ગાજરના સરખા ભાગ પાડવા ઈચ્છવા છે, એમાં કેટલાક મોટા છે અને કેટલાક નાના છે, તો અમે શું કરીએ એ કેમ। તો આ વાંદરો શું કહે છે, હું તમને મદદ કરી શકું એ કે। તો છોટું વાંદરો તેમને મદદ કરવા કશુંક લાવ્યું। તો આ છોટું વાંદરો છે આ ચીકી અને મિકીને મદદ કરવા માટે કશુંક લઈ આવ્યું। શું લઈ આવ્યું, આમાં જુઓ આ ગોળ સર્કલ આપેલું છે ને, તો આપણે એમાં ત્રાજવું દોરવાનું છે। ત્રાજવાથી જો આપણે અહીં આ ત્રાજવું દોરવાનું છે, બરાબર આ ત્રાજવાનું ચિત્ર દોરવાનું છે। આ રીતે આપણે અહીં ત્રાજવું દોરીશું, એટલે છોટું વાંદરું એમને મદદ કરવા માટે શું લઈ આવે છે, તો કે આવો ત્રાજવું લઈ આવે છે। ચીકી અને મિકીની મદદ કરવા માટે છોટું વાંદરાએ શું વાપર્યું તે વિચારો। તો શું વાપર્યું, ત્રાજવું વાપર્યું ને, તેનું ચિત્ર વાંદરાના હાથમાં દોરો। તો આપણે એ ચિત્ર દોર્યું, વાંદરાના હાથમાં આપણે શું દોર્યું, ત્રાજવું। શોધો, તમારા માતા પિતા તમારા પરિવાર માટે ગાજર ખરીદે છે, એકવાર ઉપયોગ માટે તેઓ કેટલા ગાજર ખરીદે છે। એટલે આપણે શોધો કે આપણે મમ્મી છે પપ્પાએ ગાજર ખરીદે છે, તો એકવાર બજારમાં જ્યારે જાય ત્યારે કેટલા ગાજર ખરીદે છે। શાકભાજી વેચનાર ગાજરને કેવી રીતે તોલે છે, આપણે શાક લેવા જાય તો શાકભાજી કેવી રીતે તોલે છે, તમે જોયું હશે ને બાળકો કે એ ત્રાજવાથી શાક તોડે છે, તોલે છે। સિમરન કેટલું ઊંચકી શકશે, સિમરનના પિતાજીને તેમના ઘરના સ્ટોરરૂમમાંથી કેટલીક વસ્તુઓ રસોડામાં મૂકવી છે, સિમરન તેના પિતાજીને મદદ કરવા ઈચ્છે છે। જુઓ, આ સિમરન છે, આ એના પપ્પા છે, અહીં એના મમ્મી દેખાય છે, એને ઘરનો સ્ટોરરૂમ છે, તેમાં કેટલીક વસ્તુઓ છે રસોડામાં મૂકવી છે, સિમરન તેના પિતાજીને મદદ કરવા ઈચ્છે છે। જુઓ, એના પપ્પાના હાથમાં આ ટીન જેવું દેખાય છે, ડબ્બો છે, અહીં આ બધી વસ્તુ છે, એના કેટલા કિલોની છે પેકિંગ બતાવેલું છે ને, કે એક કિલો મીઠું, બે કિલો ખાંડ, બે કિલો દાળ, એક કિલો ઘી, બે કિલો તેલ, પાંચ કિલોગ્રામ લોટ અને પાંચ કિલો ચોખા। સિમરન કયો થેલો ઉચકી શકશે તેનું અનુમાન કરો। આપણે અનુમાન કરવાનું છે કે સિમરન કયા કયા થેલા ઉચકી શકે, બરાબર ને, તો જે એનાથી ઉપડી શકે વજનમાં તેવા થેલા સિમરન ઉચકી શકે ને, એક કિલાની વસ્તુ હોય, બે કિલાની વસ્તુ હોય તે સિમરન ઉચકી શકે। કોણ શું ઉચકી શકે તેનું અનુમાન કરો, તેના પિતાજી। હવે આપણે અનુમાન કરવાનું છે કે પિતાજી શું ઉપાડી શકે, તો અનાજના ઓલા મોટા પીપ હતા એ, તેલના ડબ્બા, મોટી ગુણું એ એના પિતાજી ઉપાડી શકે ને। પછી તેની માતા, તો કે પાંચ કિલોગ્રામ ચોખા, પાંચ કિલોગ્રામ લોટ, તો એની મમ્મી ઉપાડી શકે। તેની નાની બહેન શું ઉપાડી શકે, તો કે એક કિલોગ્રામ મીઠું। શું સિમરન કોઈપણ બે થેલા એક સાથે ઉચકી શકશે, જો હા તો ક્યાં ક્યાં, બે થેલા છે સિમરન એક સાથે ઉચકી શકે, તો કે એક કિલોગ્રામ મીઠું અને બે કિલોગ્રામ તેલ હોય તો એક સાથે ઉચકી શકે। આપણે એવું અનુમાન કરી શકીએ ને કે હા, એ એક કિલોગ્રામ મીઠું હોય, બે કિલોગ્રામ તેલ હોય, એવા બે થેલા એકસાથે ઉચકી શકે એટલા વજનના કે હોય તો। તમે કયો થેલો ઉચકી શકશો અનુમાન કરો, અહીં તમારે અનુમાન કરવાનું છે કે તમે કયો થેલો ઉચકી શકો। હું મારા કરતાં ભારે ખાંડનો દાણો ઉચકી શકું છું, જો આ કીડીબેન દેખાય છે ને તમને, હે, એ શું કહે છે કે હું મારા કરતાં ભારે ખાંડનો દાણો ઉચકી શકું છું, આપને એમ કહે છે। આપેલા પ્રાણી પક્ષીના ચિત્રને તે ઉચકી શકે તેવા વજનના ચિત્ર સાથે યોગ્ય રીતે જોડો। આપણે અહીં પક્ષી આપેલા છે ઉપર, અહીં બધા વજન આપેલા છે, તો એ ચિત્રને વજન સાથે આપણે યોગ્ય રીતે જોડવાનું છે। જો અહીંયા પક્ષી દેખાય છે તો એ શું ઉચકી શકે, પાંદડું હોય તો એના ચાંચમાં પકડીને ઉચકી શકે ને પક્ષી, તો આપણે તેની સાથે તેને મેચ કરવાનું છે। અહીં જુઓ હાથી છે, તો હાથી શું પડી શકે, હાથી એવા લાકડાનો ભારો મોટો હોય તો એ ઉચકી શકે ને, હાથી મોટું પ્રાણી છે, એ ભારે વજનવાળી વસ્તુ ઉચકી શકે।
पछी आ गधेड़ो छे तेनी पीठ पर विखाणनी गुणी राखीए तो ए उचकी सके बराबर। हवे आ डोग छे कूतरो बतावेलो छे तो एना बोल एवो होय तो एना मोढ़ामां ए लई सके ने उचकी सके ने डोग तो एने अहीं मेच करवानो डोग ने आ बोल साथे मेच करवानो बराबर बाळको।